Hi friends, welcome to Quick and Easy. Friends, navi recipe, navi vato, navi tips. Friends, jowar ane makai na lot mathi banavana che ane ekdam healthy sanna jaman mate special recipe che. Friends, આ રેસિપીમાં આપણે બહુ બધા શાકભાજી જુવાર અને મકાઈના લોટનો ઉપયોગ કરવાના છે જેમ શિયાળામાં બાજરી જરૂરી છે અને ઉનાળામાં જુવાર જરૂરી છે તો આ 250 ગ્રામ મેં દૂધી લીધી છે દૂધીને આવી રીતે તમારે પેસ્ટ કરવાની છીણવાની નથી હવે એમાં 8-10 કળી લસણ આ છે લીલા મરચા 3 અને એક નાનો ટુકડો આદુ આદુ મરચા લસણ તમને તમારા ટેસ્ટ પ્રમાણે લેવાના છે હવે આ છે ધાણાની ડંડલ ફ્રેશનેસ માસે અને એકદમ હેલ્ધી પણ ઓપ્શન છે હવે આ છે 3 ચમચી જેટલું મેં દહીં અંદર ઉમેરી દીધું છે અને એને બરાબર પેસ્ટ કરવાની બાકીનું દહીં આપણે પાછળથી ઉમેરીશું જો એકદમ સરસ ગ્રીન પેસ્ટ રેડી થઈ ગઈ હવે આ 1.5 કપ જેટલો મેં જુવારનો લોટ લીધો છે એ સિવાય આપણે 1/4 કપ અંદર મકાઈનો લોટ ઉમેરીશું 1/4 કપ અંદર સોજી એટલે કે રવો ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીને પહેલા બધું આવી રીતે ડ્રાય મિક્સ કરી લેવાનું પછી એમાં જે આપણે આ ગ્રીન પેસ્ટ રેડી કરી હતી ને એ ઉમેરવાની છે હવે થોડુંક દહીં બીજું લેવાનું છે મોસ્ટલી આ બેટરમાં આપણે દહીંનો વધારે ઉપયોગ કરીશું એટલે થોડુંક ખાટો ટેસ્ટ સરસ લાગે છે હવે એને બરાબર મિક્સ કરવાનું પણ પહેલાં તમારે બેટર એકદમ ઢીલું નથી કરવાનું થોડું સેમી થિક રાખવાનું છે એટલે પાણી અથવા તો દહીં તમે જે ઉમેરો એ જરા ધ્યાન રાખીને ઉમેરવાનું બહુ ખાટું ના ગમે તો તમારે પાણી ઉમેરવાનું હવે એને 15 મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે આ બધા શાકભાજીને ચોપ કરી લઈએ તો મારી પાસે આજે ઘરમાં ગાજર ટામેટા કેપ્સિકમ અને ડુંગળી હતું તમારી પાસે હજુ એની સાથે કોર્ન હોય કેબેજ હોય તો તમે એ પણ લઈ શકો એવી રીતે એને આવી રીતે ચોપરમાં ચોપ કરી લેવાના એટલે ઝીણું સરસ થઈ જશે અને એ બધું જ પછી આપણે શાકભાજીમાં ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ આ રેસીપી એકદમ હેલ્ધી બનશે અને જુવારના લોટમાંથી બની છે એટલે તમે રાત્રે જમવામાં લેશો તો તમને સહેજ પણ હેવી નહીં લાગે અને સરસ રેસીપી તમે એન્જોય કરી શકશો તો આ રેસીપી એના માટે મેં રેડી કરી છે જો એકદમ સરસ થઈ ગઈ આપણા બધા શાકભાજી હવે 15 મિનિટ પણ થઈ ગઈ છે તો આપણો લોટ પણ જો બરાબર બેટર રેડી થઈ ગયું છે હવે આ બધા વેજીસ એમાં તમારે ઉમેરી દેવાના છે વેજીસ પણ એનું પાણી છોડશે ને એટલે અત્યારે પાણી નથી ઉમેરતા આ એક વાડકી જેટલા ધાણા છે એ બધું તમારે બરાબર મિક્સ કરવાનું હવે તમારે પાણી ઉમેરવાનું કન્સિસ્ટન્સી સેટ કરવા માટે ઉમેરતા જવાનું તમને દહીં ઉમેરવું હોય તો દહીં અને પાણી ઉમેરવું હોય તો પાણી બસ એ રીતે થોડું ઉમેરી અને તમારે એકદમ પોરિંગ કન્સિસ્ટન્સી નહીં ડ્રોપિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર રેડી કરવાનું છે એટલે કે થોડુંક થીક બસ જો એકદમ આવું બેટર તમારે રેડવાનું ના એકદમ ઢીલું ના એકદમ હાર્ડ હવે એને આપણે વઘાર કરવાના છે તો તેલમાં રાઈ હિંગ મીઠો લીમડો એ નાખી અને આ બધું જ તમારે અંદર આપણે જે બેટર રેડી કર્યું ને એમાં ઉમેરી દઈને બરાબર હલાવી લેવાનું છે હવે એમાં 1/2 ચમચી જેટલો આ બેકિંગ સોડા ઉમેરીને એમાં 1/2 લીંબોનો રસ ઉમેરવાનો એટલે તમારો સોડા એકદમ એક્ટિવેટ થઈ જશે બધું બરાબર હલાવી લેવાનું તો ચલો આપણું બેટર પણ રેડી થઈ ગયું છે હવે આપણે એના તમે પુડલા કહો તો પુડલા એને અપર બે બનાવવાના છે તો આવી રીતે એક નાનું પેન તમારે ગ્રીસ કરી અંદર તેલ ઉમેરી અને જો આપણું બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ હવે તલ ઉમેરી અને એની ઉપર તમારે બેટર પોર કરી દેવાનું છે આવું થોડું થીક કરશો તો સ્વાદમાં સારું લાગે છે અને એની બહારનું લેયર એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ એટલે બહુ સરસ લાગે છે બસ આવી રીતે બેટર પાથરી અને તમારે એને ઢાંકીને 1-2 મિનિટ થવા દેવાનું જો 3 મિનિટ પછી એનું નીચેનું લેયર થઈ ગયું છે હજુ 1-2 મિનિટ પછી એને આવી રીતે પલટાવી દેવાનું હવે ફરી ઢાંકીને ફરી થવા દેવાનું એટલે 5 મિનિટમાં લગભગ એક થઈ જશે હવે એને કાઢી લઈએ હવે બીજો એ રીતે બનાવી દઈએ એટલે આ રીતે તમે તમારા પુડલા બનાવવા સ્પ્રેડ કરવા એના કરતાં એ સોફ્ટ પણ બનશે અને જાડા અને સરસ બનશે હવે અપ્પે પાત્રમાં આપણે તો અપ્પે પાત્રમાં મેં આવી રીતે તેલ નાની નાની ચમચી ઉમેરીને એની ઉપર તલ ને એની ઉપર આપણું બેટર અને એને પણ ઢાંકીને તમારે ઉલટાઈ વલટાઈને લગભગ 5-6 મિનિટમાં તમારી એક બેચ રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમારે આ રીતે રેડી કરી દેવાનું ફ્રેન્ડ્સ આ એકદમ હલકી અને સરસ રેસીપી છે તમે સાંજના જમણમાં આરામથી સરસ ખાઈ શકો એના માટે છે તો મેં આ રેસીપી તૈયાર કરી છે ફ્રેન્ડ્સ તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો હવે આને મેં એક કેરીની ચટણી સાથે સર્વ કરી છે જેની રેસીપી મેં હમણાં 2-4 દિવસ પહેલાં જ તમારી સાથે શેર કરી છે જો તમે કદાચ ના જોઈ હોય ને તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તો તમે એ લઈ શકો અથવા તો તમે કોફી ચા કે લીલી ચટણી એ સાથે પણ આ રેસીપી તમે એન્જોય કરી શકશો તો આપણા અપ્પે પણ થઈ ગયા છે અને આપણે જે પુડલા ટાઈપ બનાવ્યું હતું એ પણ રેડી થઈ ગયું છે જો સરસ બન્યું છે અને ટેસ્ટ વાઇઝ પણ બહુ સરસ છે
તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો. જો એની કોર્નર છે ને એકદમ ક્રિસ્પી બનશે અને અંદરનું લેયર છે એકદમ સોફ્ટ અને સરસ બનશે, તો આ તમે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને આ રેસીપી એવું નથી કે ગરમ ગરમ જ સારી લાગે, ઇવન તમે ટ્રાય કરજો ઠંડી પડ્યા પછી પણ એટલી સરસ લાગે છે. તો તમે આ બનાવીને મૂકી રાખો તો સવારના નાસ્તામાં પણ આરામથી ચાલે. તો તમે આ ઇઝી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.